સુરભીબેન, આ આખું વીક બિરયાની વીકમાં અલગ અલગ ફ્લેવર વાળી અલગ અલગ રાજ્યની બિરયાની બનાવતા આપણે દર્શકોને શીખવાડ્યું અને તેઓ એ પણ આ સ્વાદિષ્ટ બિરયાનીનો ઘરે બનાવીને સ્વાદ પણ માણ્યો છે. તો આજે તમારા તરફથી શું મળશે અમને? હું આવી છું તો હું શું બનાવીશ? તમે જૈન છો એટલે ઓબ્વિયસલી જૈન વાનગી જશે. યસ, જૈન બિરયાની છે. યસ, આજે જૈન બિરયાની બનાવવાની છે. આહા, પણ જે આપણને ફ્લેવર અને કહેવાય સ્વાદ બિરયાનીમાં મળતો હોય છે એ જૈન બિરયાનીમાં મળશે ખરા? હા, ચોક્કસ મળશે. તમને પણ એવું લાગતું હશે કે જૈન બિરયાની એ શું ટેસ્ટી હોય. હા, ઘણી બધી એવી સામગ્રી હોય છે જ્યારે આપણે બિરયાની બનાવતા હોઈએ ત્યારે કે જે ઓનિયન અને ગાર્લિક સાથે જ સરસ લાગતી હોય છે અને એનો ટેસ્ટ એનાથી જ વધારે સરસ આવતો હોય છે. પણ હું આવી છું એટલે જૈન બિરયાની એકદમ મસ્ત ટેસ્ટી બનાવીશ. સાચી વાત છે, કારણ કે બિરયાની બનાવતા હોય એટલે આપણને કાંદા અને લસણ ન હોય તો આપણને એવું થાય કે સ્વાદ મળશે ખરા આપણને? જો હવે હું અત્યારે બિરયાની બનાવું છું અને તને ટેસ્ટ કરાવું છું અને તમે પણ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે આ બિરયાની કેવી બની છે. બરાબર છે, પણ બિરયાનીનું એક જે ખાસ મેઈન કી ઇન્ગ્રેડિયન્ટ હોય છે બિરસ્તો. બિરસ્તો વગર બિરયાની? જો બધું હું અત્યારના જ નહીં કહી દઉં તને, હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરશું ને એટલે તને ખબર પડશે કે શું ઓપ્શન છે અને ક્યાંથી ટેસ્ટ એન્હાન્સ થાય છે કે આપણે સ્વાદને વધારે સરસ રીતે બનાવી રહીએ. ઓકે, બિરયાની અને એમાં પણ જૈન બિરયાની આજે આપણે શીખવા જઈ રહ્યા છે. તો ફટાફટ શરૂ કરી દઈએ આપ સૌનો મનગમતો શો અંગુર તુવેર દાળ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ. જૈન બિરયાની બનવાની છે આજે, સૌથી પહેલા પ્રોસેસમાં શું છે? સૌથી પહેલા આપણે ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ લેવાના છે અને એને બોઈલ કરી લીધેલા છે મેં. ઓકે, જો આ રીતે બોઈલ કર્યા છે. બાફતી વખતે મેં એમાં તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી, જાવંત્રી અને કેસર, ઓકે, આ બધા જ ખડા મસાલા એડ કર્યા છે અને બાફી લીધા છે. અને તું જોઈ શકે છે કે એકદમ સરસ છુટ્ટો દાણો થયો છે. હા, કારણ કે ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ છે એ પુલાવ અને બિરયાની માટે શ્રેષ્ઠ ગણાતા હોય છે. અને સુગંધ તો ખૂબ સરસ હોય છે. તમે તમારા ઘરમાં ચોખા રાંધો ને એટલે બે ઘર સુધી એની સુગંધ આવતી જ હોય છે કે હા, અમના ઘરમાં બિરયાની પુલાવ અને એ પણ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ માંથી બની રહ્યા છે. સાચી વાત છે. હવે તારી આતુરતાનો અંત લાવી દઈએ અને તમારી પણ આતુરતાનો અંત લાવી દઈએ. આપણે બિરસ્તો બનાવીશું. ડુંગળી વગર બિરસ્તો? જૈન બિરસ્તોમાં શું હોય, કેવી રીતે કરી શકીએ? કોબી લીધેલી છે અને ખરેખર આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને ખાસ કરીને છે ને, કોબી જ્યારે પણ લઈએ ને ત્યારે એના જે ડાંઠાનો પાર્ટ હોય ને એ વધારે લેવાનો બિરસ્તો બનાવતી વખતે. તું જોઈ શકે છે કે ગ્રીન પાન કરતા પણ વધારે વ્હાઈટ પાન છે, સફેદ પાંદડા લીધેલા છે, એટલે કે જે અંદરનો જે ભાગ હોય ને એ વધારે લીધેલો છે. શાક બનાવતી વખતે આપણે એને કાઢી દેતા હોઈએ છીએ પણ બિરસ્તો બનાવતી વખતે તમારે એને લેવાનો છે, સાચવી રાખવાનો અને લેવાનો છે. કોબીને આપણે આ જ રીતે પણ તળી શકીએ છીએ જે રીતે આપણે ડુંગળીને તળતા હોઈએ છીએ એ રીતે. પણ કોબી છે ને ડુંગળી કરતા વધારે સોફ્ટ હોય છે અને પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે લગભગ આપણે એક ચમચી જેટલું ચણાનો લોટ એના પર ભભરાવી લઈશું. ઓકે, એટલે બિરસ્તો ફક્ત ડુંગળીનો બિરસ્તો નથી હોતો, કોબીનો બિરસ્તો પણ હોય છે. ચપટી મીઠું લઈશું. વધારે પ્રમાણમાં ચણાનો લોટ નથી ઉમેરવાનો, નહીં તો ભજીયા જેવું થઈ જશે. તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. હવે કોબી ઉમેરીશું. કેવી તળીશું કોબી? ડાર્ક બ્રાઉન કલરની તળીશું, જેવી રીતે આપણે ડુંગળી તળતા હોઈએ એ જ રીતે તળવાની છે. ડુંગળીનો બિરસ્તો બનાવતા હોય ત્યારે એકદમ કડક અને ક્રિસ્પી સરસ લાગતો હોય છે, તો આ બિરસ્તો એવો તૈયાર થશે? હા, એવો જ સરસ તૈયાર થશે. અને બીજું એક વાતની ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમે કોબી સમારતા હો ને ત્યારે થોડી મોટી સમારવાની, કારણ કે કોબી જ્યારે પણ તળાશે ને ત્યારે બહુ જ શ્રિંક થઈ જશે, એટલે જો બહુ ઝીણી સમારી હશે ને તો દેખાશે નહીં. એટલે થોડી લાંબી અને થોડી મોટી એ રીતે કોબી સમારવાની છે. સરસ કડક થઈ ગયો છે બિરસ્તો. જો આ રીતે એકદમ સરસ ડાર્ક બ્રાઉન થઈ જવો જોઈએ. હા, તું જોઈ શકે છે એકદમ ક્રિસ્પી છે. હા,
અને કોઈ જોઈને કહી ના શકે કે આ ડુંગળીનો બિરસ્તો છે કે પછી કોબીજનો બિરસ્તો, ખાય પછી ખબર પડે. ખાવામાં એ બહુ જ ફરક નહીં લાગે તમને. જ્યારે બિરયાની સાથે આવશે ને ત્યારે તો ખબર જ નહીં પડે કે આ ઓનિયનનો બિરસ્તો છે કે કોબીનો બિરસ્તો બનાવેલો છે. કાજુ અને બદામ તળી લઈશું. પ્રમાણ કેટલું? 8-10 કાજુ લીધેલા છે અને 8-10 બદામ છે. બરાબર છે. એને વચ્ચેથી કટ કરીને ફાડા કરી લીધા છે. ફાડા કરી લીધેલા છે. એને કેવા તળીશું? ગુલાબી રંગના તળીશું. કાજુ અને બદામ પણ તળાઈ ગયા છે. હવે બિરયાની માટે જે વચ્ચે શાકનું લેયર કરવાનું છે ને એની તૈયારી કરીશું. એક મોટી ચમચી ઘી અને એક નાની ચમચી તેલ લેવાનું છે. ઓકે. અડધી ચમચી જીરું લઈશું. ઓકે. ખડા મસાલા લેવાના છે, 2 તમાલપત્ર. જાવંત્રીનો ટુકડો લઈશું. જાવંત્રીની ફ્લેવર ખૂબ સરસ લાગે છે. હા. 2 ઇલાયચી લઈશું. એને હાથેથી થોડી ખોલીને એડ કરીશું. આપણે જ્યારે પણ ભાત બાફ્યા ને ત્યારે પણ બધા ખડા મસાલા લીધેલા છે અને વઘારમાં પણ ખડા મસાલા લઈએ છીએ. 1 તજનો ટુકડો, 2 લવિંગના ટુકડા. ઘીમાં બધા જ ખડા મસાલાની સુગંધ એકદમ સરસ બેસી જશે. 5 ચમચી સૂંઠ પાવડર લઈશું. સૂંઠ પાવડર. હા. અને 5 ચમચી હિંગ લઈશું. 2 નંગ ટમેટાને છીણી લીધા છે, જે એડ કરીશું. ઓકે. જાગૃતિ, સૌથી પહેલા જ્યારે મને જૈન બિરયાની બનાવવાનું કહ્યું ને ત્યારે મને એવું થયું કે બિરસ્તું કેવી રીતે બનાવવું એમ. આપણે ફ્લેવર તો લાવી દઈએ, સરસ ફ્લેવર આવી જાય છે, પણ બિરસ્તા વગર બિરયાની અધૂરી છે. એટલે મેં અલગ અલગ ઘરે ટ્રાયલ લીધા, કે દૂધીનો બિરસ્તો બનાવવાનો ટ્રાય કર્યો, કોબીમાંથી ટ્રાય કર્યો, અને હજી બીજા 1-2 એવા શાક લીધા કે જેનામાંથી સરસ બિરસ્તો બની શકે. બરાબર. કાકડીમાંથી ટ્રાય કર્યો, પણ સૌથી સરસ રિઝલ્ટ મને કોબીનું મળ્યું. એનો ટેસ્ટ અને ટેક્સચર એ બંને છે ને એકદમ ડુંગળીનો જે બિરસ્તો બને ને એના જેવો જ છે. અને સરસ ખખડે છે, જો તું જોઈ શકે છે. આને તમે થોડા ટાઈમ સુધી રાખી પણ શકો, જે રીતે આપણે ડુંગળીના બિરસ્તાને રાખીએ ને એવી રીતે આને પણ સ્ટોર કરી શકાય છે, કારણ કે તળાઈ ગયું છે એટલે કચાશ નથી રહી જરા પણ. બરાબર છે. તો પણ કેટલા દિવસ સુધી આપણે રાખી શકીએ? આ સરસ રીતે તળાયું હશે ને તો 8-10 દિવસ સુધી રહેશે આરામથી. હા, આરામથી. નોર્મલ ટેમ્પરેચર? હા, નોર્મલ ટેમ્પરેચર. ટમેટા ચડી ગયા છે. હવે 1 નંગ કેપ્સિકમ છે, જે ઉમેરશું. હા. એને થોડું સાંતળી લઈશું. બાકીના બધા શાકભાજી ઉમેરી લઈશું. ફ્લાવર છે 1 બાઉલ, એને અધકચરું બાફેલું છે. 1 બાઉલ ફણસી લઈશું, જેને પણ બાફી લીધેલી છે. હા. એની સાથે વટાણા લઈશું 1 બાઉલ જેટલા. જ્યારે પણ આપણે બિરયાની બનાવતા હોય ને ત્યારે ભાત તો સરસ રાંધેલો અને છુટ્ટો હોવો જોઈએ અને એની સાથે સુગંધીદાર હોવો જોઈએ. એની અંદર ખડા મસાલા આપણે ઉમેરેલા હોવા જોઈએ. પણ જ્યારે આપણે વેજીટેબલ બનાવતા હોઈએ, જેનો એનો વચ્ચે જે પૂરણ માટેનો શાક બનાવતા હોઈએ, એ પણ એકદમ સરસ હોવું જોઈએ. ન વધારે પ્રમાણમાં ઘળેલું હોવું જોઈએ અને ન વધારે પ્રમાણમાં કાચું હોવું જોઈએ. બરાબર છે. ભાત સાથે એકદમ સરસ બ્લેન્ડ થઈ જાય એવી રીતનું આપણે શાક બનાવવાનું હોય છે. ઓકે. અને એની જે સુગંધ છે એના કારણે જ બિરયાની ખૂબ સરસ લાગે છે. હવે મસાલા કરી લઈશું. 5 ચમચી હળદર, 1 મોટી ચમચી બિરયાની મસાલો લઈશું. ઓકે. બિરયાની મસાલો જે રેડી આવે છે એ જ લીધેલો છે. એની સાથે 1 નાની ચમચી કિચન કિંગ જૈન મસાલો લઈશું. ઓકે. 1/2 ચમચી શેકેલું જીરું પાવડર. હા. 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું શાકના ભાગનું. હા. જો આ કોલસો ગરમ કરવાનો રહી ગયો છે, આપણે આને ધુંગાર પણ આપવાનો છે. તું યાદ નથી કરાવતી? લો, કોલસો તમે જોડે લઈને બેઠા, તને મને કહો છો યાદ નથી કરાવતી. અને પોટને પણ ધીમા તાપે ગરમ કરી લે. ઓકે. એટલે જ્યારે દમ આપીશું ને ત્યારે ચારે બાજુથી એને ગરમી મળશે અને જે બિરયાની છે ને એકદમ સુગંધીદાર બનશે. અને પણ માટીની હાંડીમાં. યસ. વાહ.
પા કપ દહીં ઉમેરીશું. એની સાથે એક મોટી ચમચી મલાઈ. ઓકે. પનીર ઉમેરીશું. 50 ગ્રામ પનીર છે બરાબર. અને બીજું 50 ગ્રામ છે એને છીણી લઈશું. ટોટલ આપણે 100 ગ્રામ પનીર લઈ રહ્યા છીએ. એક ચમચી કસૂરી મેથી લઈશું. ગેસ બંધ કરી દેજે. શાક તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે જે ખડા મસાલા છે ને એ બહાર લઈ લઈશું. બરાબર. એટલે ફ્લેવર આપવાનું કામ હતું થઈ ગયું. હા બસ. હવે આ ગેસ બંધ કરી દેજે. હાંડી વાળો. હા હાંડી વાળો. બિરયાની માટેનું શાક તૈયાર થઈ ગયું છે. યસ. બિરયાની એસેમ્બલ કરી લઈશું. હવે આપણે જે ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ બાફ્યા હતા એનામાંથી ખડા મસાલા બહાર લઈ લઈશું. ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ ની વાત કરીએ ને સુરભીબેન, તો વર્ષ માટે ભરવા માટે શ્રેષ્ઠ. હા બહુ જ સરસ, કારણ કે આખું વર્ષ એની જે સુગંધ છે ને એ જ ઇટ ઇઝ ટકી રહે છે. અને 25 કિલોના પેકમાં પણ અવેલેબલ છે, એટલે તમારે આખું વર્ષ ભરવું હોય ને તો તમે લાઈને એઝ ઇટ ઇઝ મૂકી દો તો પણ ચાલે. ભરવામાં બહુ જ ઇઝી છે. અને મને લાગે છે કે મોટા ભાગે બધાના ઘરમાં આ જ ચોખા વપરાતા હશે, ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ. અને એકદમ સાફ હોય એટલે સાફ કરવાની પણ કોઈ ઝંઝટ નહીં, એ સૌથી મોટી વાત છે. ઘી લઈશું. નીચે સૌથી પહેલા ભાત લઈશું. હવે જે શાક તૈયાર કર્યું હતું એ લઈશું. ફરીથી ઉપર રાંધેલો ભાત. એના પર તળેલા કાજુ અને બદામ લઈશું. બીરસ તો લઈશું. કોબીજનું બીરસ. યસ. થોડા પ્રમાણમાં કોથમીર લઈશું. ફુદીનાના પાન લઈશું. 8 થી 10 ફુદીનાના પાન લીધા છે. અને 1 ચમચી કોથમીર લઈશું. ચપટી કસૂરી મેથી લઈશું. થોડા પ્રમાણમાં કેસરવાળું દૂધ ઉમેરીશું. એટલે કેસરવાળું ભાત તો છે પણ ઉપરથી દૂધ પણ લઈશું કેસરવાળું. બે થી ત્રણ નાની ચમચી. હા. ફરીથી શાકનું લેયર. બરાબર દબાવી લઈશું જેથી કરીને બધા જે મસાલા છે ને એકબીજા સાથે મર્જ થઈ જાય. સરસ રીતે ભળી જશે. હવે ઉપર ફરીથી ભાતનું લેયર. બીરસ તો લઈશું. કોથમીર લઈશું. ફુદીનાના પાન. તળેલા કાજુ બદામ. યસ. કેસરવાળું દૂધ લઈશું. ને જ્યારે પણ બિરયાની માટે આપણે ભાત રાંધતા હોય ને ત્યારે છે ને એને લગભગ 70% જેટલો જ રાંધવાનો, 70-80% જેટલો, જેથી કરીને જ્યારે આપણે ફરીથી કુક કરીએ ને ત્યારે સરસ રીતે ભાત રંધાઈ જતો હોય છે. કેસરવાળું દૂધ ટોટલ 2 કપ લઈશું. ઉપરથી ઘી લઈશું.
થોડું ઘી લઈશું, લગભગ અડધી ચમચી જેટલું. હા, હવે ડુંગર દઈ દઈશું, કોબીનું પાન લઈશું. ઉપરથી ઘી લઈશું. હવે આવી રીતે ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી રહેવા દઈશું. ઓકે, પછી ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જશે જૈન બિરયાની. યસ, બિરયાની તૈયાર છે. યસ, બિરયાની તૈયાર થઈ ગઈ છે. હવે એની સાથે રાયતું બનાવી લઈએ. ઓકે, રાયતુંમાં શું છે? જો જ્યારે પણ બિરયાની બનાવતા હોય તો બિરયાની રાયતા સાથે અથવા તો મિર્ચકા સાલન બનાવતા હોય એની સાથે સર્વ થતી હોય છે. ખાલી બિરયાની સરસ નથી લાગતી હોતી, અથવા લસ્સી પણ તમે સર્વ કરી શકો છો. તો અત્યારે એક અલગ જ ફ્લેવરનું આપણે રાયતું બનાવી રહ્યા છીએ. કઈ છે આ અલગ ફ્લેવર? અત્યારે આપણે બનાવીશું લીલા કોપરાનું રાયતું. લીલા કોપરાનું? હા. કેવું લાગશે? બહુ જ સરસ લાગે છે. ચલો બનાવી લો મારી માટે. આ રાયતાનું સિક્રેટ કહું? આ રાયતું છે ને મારા નાની બનાવતા હતા. તમારા નાની? હા, ને મને બહુ જ ભાવતું હતું. ચલો ફટાફટ મારી માટે બનાવો તમે. અને એ શું કહેશે ખબર છે? ટોપરાની ચટણી. એક બાઉલ દહીં લઈશું, ફેટી લઈશું. હા, એમાં એક ચમચી ખાંડ ઉમેરીશું. બરાબર. 5 ચમચી મીઠું લઈશું. સરસ ફેટી લઈશું. લીલા કોપરાનું છીણ એડ કરીશું. કેટલું લઈશું? અડધી વાટકી. લીલું કોપરું એટલે નારિયેળ, શ્રીફળ. હા. કોથમીર લઈશું 2 ચમચી જેટલી. લીલું મરચું લઈશું. થોડું તીખું હોય ને એવું લેવાનું છે. એ કેટલું લઈશું? 1. ઓકે. ઉપરથી થોડા કાળા તલ લઈશું 1 ચમચી જેટલા. રાયતું તૈયાર છે. અરે વાહ, લીલા કોપરાનું રાયતું તૈયાર છે, જૈન બિરયાની તૈયાર છે. ફટાફટ સર્વ કરી દો ને. મને ખબર છે હવે તારાથી રહેવાતું નથી. અને તમને પણ આતુરતા હશે ને કે હવે બિરયાની કેવી દેખાય છે અને કેવી સુગંધ એની અંદર આવી રહી છે. બરાબર ને? સાચી વાત છે. મસ્ત લુકમાં જ કેટલી સરસ લાગી રહી છે. ઘી નિતારી લેવાનું. યસ, ઘી નિતારી લેવાનું. જ્યારે પણ બિરયાની સર્વ કરતા હોય ને ત્યારે જે ચમચો લઈએ ને એકદમ અંદર સુધી લેવાનો, અને પછી બિરયાની લેવાની, જેથી કરીને શાક અને ભાત બંને આવે. હા, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હા, બિરસ્તાથી ગાર્નિશ કરીશું. કાજુ બદામથી ગાર્નિશ કરીશું. ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. સાથે રાયતું સર્વ કરીશું. કાળા તલથી ગાર્નિશ કરીશું. હા, કોથમીર મૂકીશું. એકદમ સ્વાદિષ્ટ જૈન બિરયાની તૈયાર છે, અને એની સાથે રાયતું પણ સર્વ કરેલું છે. યસ, તમારી આતુરતાનો પણ અંત આવી ગયો, અને સરસ મજાની બિરયાની તમારા માટે મેં બનાવી લીધેલી છે. હા, બસ હવે હું આ પ્લેટ હાથમાં લઈને ખાઈ લેવાની છું. ચોક્કસ. જૈન બિરયાની અને લીલા ટોપરાનું રાયતું બનાવવા માટે જોઈશે
રાંધેલા ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ એક બાઉલ, બિરસ્તો બનાવવા માટે જોઈશે સમારેલી કોબીજ એક બાઉલ, ચણાનો લોટ એક ચમચી, મીઠું, ચપટી, તેલ તળવા માટે. શાક બનાવવા માટે જોઈશે ઘી એક મોટી ચમચી, તેલ એક નાની ચમચી, જીરું અડધી ચમચી, તમાલપત્ર બે નંગ, જાવંત્રી બે નાના ટુકડા, ઇલાયચી બે નંગ, તજ એક ટુકડો, લવિંગ બે નંગ, સૂંઠ પાવડર 5 ચમચી, હિંગ 5 ચમચી, ટામેટા બે નંગ, સમારેલા કેપ્સિકમ એક નંગ, અધકચરું બાફેલું ફુલાવર એક બાઉલ, બાફેલી ફણસી એક બાઉલ, બાફેલા વટાણા બે ચમચી, હળદર 5 ચમચી, બિરયાની મસાલો એક મોટી ચમચી, કિચન કિંગ જૈન મસાલો એક નાની ચમચી, શેકેલું જીરું પાવડર અડધી ચમચી, લાલ મરચું એક મોટી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, દહીં 5 કપ, મલાઈ એક મોટી ચમચી, પનીરના ટુકડા 50 ગ્રામ, પનીરનો છીણ 50 ગ્રામ, કસૂરી મેથી એક ચમચી. બિરયાની એસેમ્બલ કરવા માટે જોઈશે ઘી 3 ચમચી, કોથમીર 1 ચમચી, ફુદીનો 15-20 પાન, કસૂરી મેથી ચપટી, કેસરવાળું દૂધ 5 કપ, તળેલા કાજુ 8-10, તળેલી બદામ 8-10. અન્ય સામગ્રીમાં જોઈશે કોબીજનું પાન અને કોલસો. ગાર્નિશિંગ માટે જોઈશે બિરસ્તો, તળેલા કાજુ બદામ અને ફુદીનાના પાન. સર્વિંગ માટે જોઈશે લીલા કોપરાનું રાયતું. લીલા ટોપરાનું રાયતું બનાવવા માટે જોઈશે ફીણેલું દહીં એક બાઉલ, ખાંડ 2 ચમચી, મીઠું 5 ચમચી, લીલા ટોપરાનું છીણ અડધી વાટકી, કોથમીર 2 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, કાળા તલ 1 ચમચી. જૈન બિરયાની અને લીલા ટોપરાનું રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ બિરસ્તો બનાવવા માટે એક બાઉલમાં સમારેલી કોબીજ, ચણાનો લોટ અને મીઠું ઉમેરી તેને મિક્સ કરી દો. હવે ગરમ તેલમાં કોબીજ ઉમેરી કડક થાય તેવી બ્રાઉન રંગની તળીને બિરસ્તો તૈયાર કરી લો. હવે એ જ તેલમાં કાજુ અને બદામને લઈને ગુલાબી રંગના તળી લો. હવે શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, જાવંત્રી, ઇલાયચી, તજ, લવિંગ, સૂંઠ પાવડર, હિંગ અને ટામેટાનું છીણ ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો અને તેને થોડીક વાર માટે ચડવા દો. ત્યારબાદ તેમાં સમારેલું કેપ્સિકમ ઉમેરીને તેને સાંતળી લો. હવે તેમાં અધકચરું બાફેલું ફુલાવર, ફણસી, વટાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં હળદર, બિરયાની મસાલો, કિચન કિંગ જૈન મસાલો, શેકેલું જીરું પાવડર, લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર હલાવી તેમાં દહીં અને મલાઈ ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા અને પનીરનું છીણ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી બિરયાની માટેનું શાક તૈયાર કરી લો અને તેમાંથી ખડા મસાલા કાઢી લો. હવે ખડા મસાલા અને કેસર નાખીને રાંધેલા ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસમાંથી બધા જ ખડા મસાલા કાઢી લો. ત્યારબાદ ગરમ કરેલ હાંડીમાં ઘી લગાવી તેની ઉપર રાંધેલા ભાતનું લેયર કરો. ત્યારબાદ તેની ઉપર શાકનું લેયર કરી તેની પર ફરીથી ભાતનું લેયર કરો. હવે તેની ઉપર તળેલા કાજુ બદામ, બિરસ્તો, કોથમીર, ફુદીનો, તેની ઉપર કેસરવાળું દૂધ ઉમેરીને ફરીથી શાક અને ભાતનું લેયર કરો. હવે તેની ઉપર બિરસ્તો, કોથમીર અને ફુદીનો ભભરાવો. હવે તળેલા કાજુ બદામ, કેસરવાળું દૂધ ઉમેરીને તેની ઉપર થોડુંક ઘી રેડો. ત્યારબાદ તેની ઉપર કોબીજનું પાન મૂકીને ગરમ કરેલો કોલસો મૂકી તેની ઉપર થોડું ઘી રેડીને હાંડીને ઢાંકણથી ઢાંકીને ધુંગાર આપીને બિરયાનીને 10 મિનિટ માટે કૂક થવા દો. લીલા ટોપરાનું રાયતું બનાવવાની રીત. એક બાઉલમાં ફીણેલું દહીં લઈ તેમાં ખાંડ અને મીઠું ઉમેરી બરાબર ફીણી લો. હવે તેમાં લીલા ટોપરાનું છીણ, કોથમીર, સમારેલું લીલું મરચું અને કાળા તલ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તૈયાર જૈન બિરયાનીમાંથી કોલસો અને કોબીજનું પાન કાઢીને બિરયાનીને સર્વિંગ ડિશમાં લઈ બિરસ્તો, તળેલા કાજુ બદામ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી તૈયાર કરેલા રાયતાને સર્વિંગ બાઉલમાં લઈ કાળા તલ અને કોથમીરથી ગાર્નિશ કરી જૈન બિરયાની સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ જૈન બિરયાની અને લીલા ટોપરાનું રાયતું. જસ્મીના, તમારા ઘરમાં શનિ રવિનો માહોલ કેવો હોય? શનિ રવિ એટલે એન્જોય કરવાનો દિવસ. મૂવી જોવાનું, રાત્રે બહાર જમવાનું અને પછી ઘરે આવીને શાંતિથી સુઈ જવાનું અને રવિવારે અને બ્રંચ કરવાનું. બરાબર છે, રવિવાર શાંતિથી ઉઠવાનું. અને તમારા ઘરમાં જો બધા ફેમિલી મેમ્બર્સને ટેસ્ટની વાત કરીએ તો કેવો સ્વાદ બધાને બહુ જ ભાવે?
બધાને થોડોક તીખો ચટપટો અને ગરમ ગરમ જ રસોઈ ભાવે છે. ઓકે, તો આજે આપણે જે વાનગી બનાવવાના છે એ પણ વાનગી એવી જ છે? હા, એ પણ એવી જ છે અને એ એકદમ શાહી ટાઈપ છે. ઓહ, તો શું છે વાનગીમાં? વાનગીનું નામ જ શાહી નવાબી બિરયાની છે અને આ બિરયાની એકદમ ફટાફટ બની જાય છે કેમ કે એ કુકરમાં બનવાની છે. અરે વાહ, તો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલા એક મિક્સર જારમાં આપણે એક પેસ્ટ બનાવીશું. ઓકે, એના માટે મેં હાફ કપ જેટલી તળેલી ડુંગળી લીધી છે, એક નાની ચમચી જેટલું આદું ઉમેર્યું છે, 3 કળી લસણની છે. આદુની પેસ્ટ અને લસણની કળી. હા, એક નાનું મરચું છે જે તીખું છે, મેં સમારી લીધું છે. હા, હવે તેમાં એક મોટી ચમચી આખા ધાણા ઉમેરીશું. ઓકે, એક નાની ચમચી જીરું છે, એક નાની ચમચી વરિયાળી છે, અરે વાહ, 2 ચમચી તળેલા કાજુ છે અને 2 ચમચી તળેલી બદામ છે. ઓકે, હવે તેમાં 3 નંગ લવિંગ એડ કરીશું, 1 એલચી એડ કરીશું, 1 પાંદડી જાવિંત્રી એડ કરીશું, કેમ કે આનો સ્વાદ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે જોઈ વિચારીને થોડું જ નાખવાનું હોય છે. હા, એટલે એક નાનો ટુકડો બહુ છે. હા, બહુ થઈ ગયો. 2 મોટી ચમચી લીલું નારિયેળ ઉમેરીશું. હા, અને 3 સૂકા લાલ મરચા જેને મેં 1/2 કલાક પાણીમાં પલાળી લીધા હતા, બરાબર, એડ કરીશું. હા, અત્યારે માર્કેટમાં જે લાલ મરચા ફ્રેશ મળતા હોય છે તાજા, એ લઈ શકીએ? હા, એ પણ લઈ શકાય. અને આમાં થોડું પાણી ઉમેરી એની પેસ્ટ કરીશું. થોડું ફરીથી 2 ચમચી પાણી ઉમેરી અને પાછું ક્રશ કરશું. સરસ પેસ્ટ બની ગઈ છે. હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. હા, આ પેસ્ટનો આપણે બીજો કયો કયો ઉપયોગ કરી શકીએ? આ પેસ્ટમાંથી આપણે કોઈ પણ ફરસાણ બનાવવું હોય, સપોઝ કે સ્ટીમ ઢોકળા છે કે કોઈ વડા બનાવવો હોય, તો એમાં પણ આ પેસ્ટ ઉમેરી શકાય છે. અરે વાહ. હવે આપણે સૌ પ્રથમ એક પેનમાં જે મેં ચોખા પલાળેલા છે જેને મેં 1 કલાક પાણીમાં પલાળી લીધા છે એને ઘીમાં સાતરીશું. હવે આ પેનમાં 2 મોટી ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે 1 તમાલપત્ર ઉમેરીશું. હવે તેમાં 1 એલચી ઉમેરીશું, 1 તજનો ટુકડો ઉમેરીશું, 5 ચમચી શાહી જીરું ઉમેરીશું, ઓકે, 1/2 ચમચી જીરું ઉમેરીશું, 2 મોટી ચમચી બદામના ટુકડા છે એની અંદર એડ કરીશું, હા, અને 2 મોટી ચમચી કાજુ અને કિસમિસ એના ટુકડા એડ કરીશું. આ બધું આપણે સાતરી લેશું. હા, હવે આ બધું સતરાઈ ગયા પછી એમાં આપણે ચોખા ઉમેરીશું જેને મેં 1 કલાક પલાળી લીધા હતા. હા, ચોખા ઘીમાં સતરાય એટલે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે. હા, તો ક્યાં સુધી શેકવાના છે ચોખાને? ચોખાને 1 થી 2 મિનિટ સુધી શેકવાના છે. અને ચોખા મુજબ આપણે મીઠું ઉમેરી દેશું. ઓકે, અને હળવા હાથેથી આપણે ચોખાને હલાવીશું, નહીતર ચોખા ભાંગી જશે. હા, અને બાસમતી ચોખા છે, જ્યારે એ બિરયાની બનશે ત્યારે ચોખા આપણને આખો દાણો નહીં જોવા મળે જો આપણે બરાબર હલાવ હલાવ કરીશું તો. તમને સૌથી વધારે કઈ બિરયાની બહુ જ ભાવે? મને આ બિરયાની તો બહુ જ ભાવે છે, પણ એ સિવાય હૈદરાબાદી બિરયાની જે પ્યોર ટ્રેડિશનલી બને છે એ મને બહુ ભાવે છે. ઓકે, તમે પણ ઘરે જ બનાવતા હશો? હા.
બે મિનિટ થઈ ગઈ છે, હવે ગેસ બંધ કરી દઈશ. હા, હવે કુકરને ગરમ કરીશું અને તેમાં ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. ઓકે, ત્રણ મોટી ચમચી. હા, ઓલમોસ્ટ બધી જ એડ કરી દીધી. ઓકે, અને આ પેસ્ટને આપણે ધીમા તાપે સાતડી લેશું. હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આ પેસ્ટ છે એમાં બધા કાજુ છે, બદામ છે, એ બધી વસ્તુ એડ કરી છે એટલે આમાં રિચનેસ તો ખૂબ જ છે, એટલે ધીમા તાપે જ એને સાતડવાનું રહેશે, નહીતર એ નીચે બેસી જવાનો ભય રહેશે. સાચી વાત છે, અને એનો જે ઓરિજિનલ સ્વાદ છે આપણને કદાચ ન પણ મળે, વધારે જો ચડી જશે, શેકાઈ જશે તો. હા, હવે મસાલા કરશું. હળદર ઉમેરીશું 1/2 ચમચી. હા, થોડું મીઠું એડ કરીશું, કેમ કે આપણે પેસ્ટ બનાવવા ટાઈમે મીઠું એડ કરેલ ન હતું. બરાબર છે, એટલે સ્વાદ મુજબ પેસ્ટ નું જ મીઠું એડ કરીશું. હવે તેમાં 1/4 કપ જેટલી ટોમેટો પ્યુરી એડ કરીશું. ઓકે, 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું. સરસ એવી સુગંધ સરસ આવવા લાગી છે, કેમ કે મસાલા પ્રોપર શેકાય ને એટલે સુગંધ તો એની આવે જ. આ પેસ્ટ બરાબર સતરાઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું. હા, હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું. મેં આમાં 1/4 કપ જેટલું પાણી એડ કરેલું છે. ઓકે, આ જ પેસ્ટમાં આપણે 2 મોટી ચમચી ક્રીમ એડ કરશું. ઓકે, મલાઈ પણ લઈ શકીએ ને આપણે, ઘરની મલાઈ પણ લઈ શકીએ. આ ઉકળવા લાગ્યું છે, હવે આપણે એમાં રાઈસ ઉમેરીશું. રાઈસ ઉપર બરાબર આપણે 1 લેયર કરવાનું છે. ઓકે, એટલે પાથરી દેવાના છે ઉપર. પાથરી મિક્સ નથી કરવાના. ના, મિક્સ નથી કરવાના. હમ, 2-3 ચમચી જેટલું દૂધ એડ કરીશું. ઓકે, અને સાઈડમાંથી થોડું પાણી ઉમેરતા જશું, થોડું થોડું ધીરે ધીરે જરૂરિયાત પ્રમાણે. અને ઉપર તળેલી ડુંગળી ભભરાવી દેશું. બરાબર છે, અને કુકર બંધ કરી ધીમા ગેસે 1-2 સીટી બોલાવવાની છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમા ગેસે જ કરવાનું છે, કેમ કે નીચે જે આપણે ગ્રેવી છે એકદમ થીક અને રીચ છે. હા, જો ફાસ્ટ ગેસે કરશું તો એ ચોટી જશે અને થોડી બળવાની સ્મેલ આવશે. જસ્મિતા, બિરયાની તો ધીમા ગેસે સરસ થઈ રહી છે, હવે આપણે શું કરવાના છીએ? હવે આપણે બિરયાની સાથે સર્વ કરવા માટે આપણે રાયતું બનાવીશું. રાયતુંમાં શું સ્પેશિયલ છે? આ બિરયાની સાથે પાઇનેપલ રાયતું બહુ જ સરસ લાગે છે. અરે વાહ, એટલે તમે કોમ્બિનેશન સરસ મજાનું લીધું છે. હા, તો શરૂ કરી દઈએ. ચોક્કસ, 1 બાઉલમાં 2 કપ જેટલું દહીં લેશું. અને એને બરાબર ફેટી લેશું. દહીં સરસ ફેટાઈ ગયું છે, હવે આપણે એમાં મસાલા એડ કરશું. હા, 1/2 ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું. ઓકે, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું. ઓકે, 1 નાની ચમચી જેટલું આપણે શેકેલ જીરું એડ કરીશું. પહેલા શેકી લીધું હતું અને પછી કચરું વાટી લીધું છે. હા, હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/4 કપ જેટલા પાઇનેપલ અને ચેરી. બરાબર, એને મેં નાના નાના પીસ કરી લીધા છે,
એ એમાં એડ કરીશું. અડધી નાની ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. ઓકે, કેમ કે પાઇનેપલ અને ચેરીની મીઠાશ છે તો તેને બેલેન્સ કરવા માટે આપણે લાલ મરચું ઉમેરીશું. બરાબર છે, એટલે થોડુંક ખાટું, થોડુંક તીખું, થોડુંક મીઠું, બધા જ સ્વાદ આપણને આ રાયતુંમાં મળી જશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે. અને છેલ્લે કોથમરી એડ કરીશું. ઓકે, એ કેટલી લઈશું? એ લગભગ 2 મોટી ચમચી જેટલી છે. તો રાયતું તૈયાર છે? યસ. જસ્મિતા, બિરયાની તૈયાર છે? હા. હવે કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણે ખોલીને જોઈ લઈએ. યસ. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. અરે વાહ. તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હવે આપણે તળેલી જે ડુંગળી હતી એનાથી થોડું ગાર્નિશ કરીશું અને એક બાઉલમાં આપણે રાયતું પણ કાઢી લેશું. હા. તો તૈયાર છે શાહી નવાબી બિરયાની અને પાઇનેપલ ચેરી રાયતું. ઓકે. નવાબી શાહી બિરયાની અને અનાનસ ચેરીનું રાયતું બનાવવા માટે જોઈશે. પેસ્ટ બનાવવા માટે તળેલી ડુંગળી 1/2 કપ, આદુની પેસ્ટ 1 ચમચી, લસણ 3 કળી, સમારેલું લીલું મરચું 1 નંગ, આખા સૂકા ધાણા 1 મોટી ચમચી, જીરું 1 નાની ચમચી, વરિયાળી 1 નાની ચમચી, તળેલા કાજુ 2 ચમચી, તળેલી બદામ 2 ચમચી, લવિંગ 3 નંગ, ઇલાયચી 1 નંગ, જાવંત્રી 1 નાનો ટુકડો, લીલા ટોપરાનું છીણ 2 મોટી ચમચી, પલાળેલા સૂકા લાલ મરચા 3 નંગ, પાણી જરૂર મુજબ. ચોખા સાંતળવા માટે જોઈશે ઘી 2 મોટી ચમચી, તમાલપત્ર 1 નંગ, ઇલાયચી 1 નંગ, તજ 1 ટુકડો, શાહી જીરું 5 ચમચી, જીરું 1/2 ચમચી, બદામના ટુકડા 2 ચમચી, કાજુ અને કિસમિસ 2 મોટી ચમચી, 1 કલાક પહેલા પલાળેલા ચોખા 1 કપ, મીઠું સ્વાદ અનુસાર. ગ્રેવી બનાવવા માટે જોઈશે ઘી 2 મોટી ચમચી, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ટોમેટો પ્યુરી 5 કપ, ખાંડ 1 નાની ચમચી, પાણી જરૂર મુજબ, ક્રીમ 2 મોટી ચમચી, દૂધ 2-3 ચમચી, તળેલી ડુંગળી જરૂર મુજબ. અનાનસ ચેરી રાયતું બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, સંજળ પાવડર 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, શેકીને વાટેલું જીરું 1 નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, સમારેલું અનાનસ અને ચેરી 1/4 કપ, લાલ મરચું 1/2 ચમચી, કોથમીર 2 મોટી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે તળેલી ડુંગળી. સર્વિંગ માટે જોઈશે અનાનસ અને ચેરીનું રાયતું. નવાબી શાહી બિરયાની અને અનાનસ ચેરીનું રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં તળેલી ડુંગળી, આદુની પેસ્ટ, લસણની કળી, લીલા મરચાં, આખા સૂકા ધાણા, જીરું, વરિયાળી, તળેલા કાજુ બદામ, લવિંગ, ઇલાયચી, જાવંત્રી, લીલા ટોપરાનું છીણ અને પલાળેલા સૂકા લાલ મરચાં ઉમેરી તેને ક્રશ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી તેને ફરીથી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી દો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, ઇલાયચી, તજ, શાહી જીરું, જીરું, બદામના ટુકડા, કાજુ અને કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં 1 કલાક પહેલા પલાળેલા ચોખા ઉમેરી મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ મીઠું લઈ મિક્સ કરીને 1-2 મિનિટ માટે સાંતળી લો. હવે કુકરમાં ઘી ગરમ કરી તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી ધીમા તાપે તેને સાંતળો. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ટોમેટો પ્યુરી અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેની ઉપર પાણી અને ક્રીમ ઉમેરો. હવે તેમાં શેકેલા ચોખાનું લેયર કરી દો. હવે ફરીથી તેની ઉપર દૂધ,
પાણી અને તળેલી ડુંગળી ભભરાવીને કુકરનું ઢાંકણ બંધ કરીને ધીમા તાપે બે વિસલ વગાડીને બિરયાની તૈયાર કરી લો. અનાનસ ચેરી રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેને બરાબર ફીણી લો. હવે તેમાં સંચળ પાવડર, ચાટ મસાલો, શેકીને વાટેલું જીરું, મીઠું, સમારેલું અનાનસ અને ચેરી તેમજ લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી દો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરીને અનાનસ ચેરી રાયતું તૈયાર કરી લો. હવે તૈયાર થયેલી બિરયાની ને સર્વિંગ ડિશમાં લઈ તળેલી ડુંગળીથી ગાર્નિશ કરીને અનાનસ ચેરીના રાયતા સાથે સર્વ કરો. તો તૈયાર છે નવાબી શાહી બિરયાની અને અનાનસ ચેરીનું રાયતું. અલગ અલગ આજની બિરયાની ખાઈને મારું પેટ તો ભરાઈ ગયું છે. કેટલી સરસ મજાની આજની સફર હતી ને. એવી જ સરસ મજાની આજે હું તમને એક વાત કહું. ચીનના ટોક્યો શહેરમાં 7,270 રૂપિયા કિલોના ભાવે ચોખા વેચાયા હતા અને એ ચોખાએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું હતું. અને ચોખામાંથી આજે આપણે સરસ મજાની બિરયાની બનાવી. મજા પડી ગઈ ને? તો તમે પણ આ જ બિરયાની ઘરે બનાવો અને કેવી લાગી છે ફેમિલી મેમ્બર્સને તેના ફીડબેક લખીને મોકલી આપજો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.